श्री पटेल प्रगति मंडल सूरत अने दिव्य ज्योति ट्रस्ट मांडवी द्वारा हजीरा नवचेतन विद्यालय खाते मेडिकल कैम्प योजायो। आँख दात हाड़का चामडीना स्त्री रोग कैंसर फिजियोथेरापी माटेना कैम्पनो लोकोए लाभ लीधो। श्री पटेल प्रगति मंडल सूरत अने दिव्य ज्योति ट्रस्ट मांडवी द्वारा हजीराना जूना गाम खाते आवेली नवचेतन विद्यालय में विनामूल्य हेल्थ चेकअप कैम्प राखवामां आव्यो हतो। आ आरोग्य हेल्थ कैम्पनुं उद्घाटन मान्य धारासभ्य संदीपभाई देसाईना हस्ते करवामां आव्यो हतो। कार्यक्रम में मुख्य मेहमान तरीके 84 डेरीना माजी प्रमुख मोहनभाई पटेल, गमनभाई पटेल अने जयंतीभाई पटेल उपस्थित रह्या हता। धारासभ्य संदीपभाई तरफथी पटेले जणाव्युं हतुं के श्री प्रगति पटेल प्रगति मंडल द्वारा ग्रामों में जे प्रवृत्ति करावामां आवे छे ते खूब ज सराहनीय छे। तेवोए वधुमां जणाव्युं हतुं के श्री पटेल प्रगति मंडलना होद्देदारों मुख्यत्वे निवृत्त सरकारी कर्मचारीओ छे अने ते तमाम तेओना परिचित छे अने तेमनी प्रवृत्ति बदल आभार व्यक्त कर्यो हतो। आ कैम्प में 214 दर्दीओए लाभ लीधो हतो, जेमने दिव्य ज्योति ट्रस्ट तरफथी विनामूल्ये चश्मा वितरण करवामां आव्या हता अने जेमने ऑपरेशन करवानी जरूर होय तेमने बस में मांडवी लई जवामां आवशे अने ऑपरेशन बाद बस मार्फते परत लावामां आवशे। आ कैम्प में हाड़काना 114 दर्दी, दातना 90, स्त्री रोगना 40, કેન્સરના 50 અને ચામડી રોગના 60 દર્દીઓને તપાસવામાં આવ્યા। કેમ્પમાં આવેલા તમામ દર્દીઓને તપાસ બાદ વિનામૂલ્યે દવાઓ પણ આપવામાં આવી હતી અને જરૂર પડે તો ક્લિનિકમાં વિનામૂલ્યે સારવાર કરવામાં આવશે। થઈ ગયા છે એને ધ્યાનમાં રાખીને પટેલ પ્રગતિ મંડળ નવચેતન વિદ્યાલય દિવ્ય જ્યોતિ ટ્રસ્ટ દ્વારા જે આજે કેમ્પનું આયોજન થયું છે એ ખૂબ સરસ છે, કારણ કે આ આપણો ગ્રામ્ય વિસ્તાર છે અને પહેલા અહીંયા ખેતી હતી, હવે લગભગ જમીન બધી ઉદ્યોગમાં સંપાદન થવાને કારણે થોડું જીવન ધોરણ પણ મધ્યમ છે મને લાગે છે। એવા સંજોગોમાં તમારા 100 ડોક્ટર તો જવું પડે ના, બધી ટ્રીટમેન્ટ કરાવવું હોય એટલે પહેલાં તમારે ફાઇન ચાર્જ 1000 રૂપિયા લઈ લે જાય એટલે, અને બીજું દવા અને નિદાનની અલગ। આવા સંજોગોમાં આ ત્રણેય સંસ્થા દ્વારા ખૂબ સારી કામગીરી થઈ રહી છે। પટેલ પ્રગતિ મંડળને પણ ખૂબ ખૂબ અભિનંદન। નવચેતન વિદ્યાલય દિવ્ય જ્યોતિ ટ્રસ્ટ એમના દ્વારા આ વિસ્તારની અંદર દર વર્ષે કેમ્પનું આયોજન થાય છે એટલે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન। અમારા કેમ્પો સહકાર એટલે કહેજો, આપણે સરકારની સિવિલ હોસ્પિટલ પણ છે ત્યાં તમને ફ્રીડમ મળી દવા મળે છે અને ધીમે ધીમે સિવિલ હોસ્પિટલ પણ અપગ્રેડ થઈ રહી છે એટલે હવે આપણે ત્યાં પણ બધું નિદાન થાય છે। બીજી વાત કે નવચેતન વિદ્યાલય આ વિસ્તારમાં ખૂબ સારી કામગીરી શિક્ષણની કરે છે એટલે હું પોતે 51000 રૂપિયા આ સ્કૂલને દાન પણ આપું છું। ભગુભાઈને વિનંતી કે સોમવારે આવતીકાલે કંઈક મને ચેક લઈ જાય એટલે કામ પતી જાય।